तो सूरत थी महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। सूरत में जे रीते कोंग्रेस ना कार्यकरो द्वारा धरना कराया, देशभर में कोंग्रेस द्वारा प्रदर्शन करवामां आवी रह्युं छे। राहुल गांधी नुं सांसद पद रद्द थया बाद धरना शुरू कर्या, धरना शुरू थता ज पोलीस त्राटकी। तो सूरत में गांधी सांसद पद रद्द हवे धरना शुरू थई गया छे। सूरत में प्रदर्शन जोवा मळी रह्युं छे। धरना शुरू थता ज पोलीस सूरत में त्राटकी अने पोलीसे धरना करता कोंग्रेसना नेताओने टींगाटोळी करीने पोलीस वाहनमां अटकायत करी अने धरनाने रोकवानो प्रयास करवामां आव्यो अने घर्षण जेवी पण स्थिति सर्जाई। વધુ વિગત સાથે સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે। દિવેશ, જે રીતે દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે, સુરતમાં પણ ધરણા યોજાયા અને કાર્યકરોની અટકાયત કરી અને તે સમયે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ। આ ચોક્કસ જે પ્રકારે દીપિકા વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીને સાંસદ પદ રદ થયો છે, તેના લઈને કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે અને કોંગ્રેસ દ્વારા જે છે તે આજે સુરતમાં ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે ધરણાના સમયે પોલીસ આવી જતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે તમામ કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત કરી છે। મહત્વનું કહી શકાય કે ગઈકાલે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો અને પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું। જો કે ત્યાં એક જગ્યા પર જે નક્કી કરવામાં આવ્યું હતું તે સ્થળે પુતળા દહન નો કાર્યક્રમ યોજવામાં આવવાનો હતો, પરંતુ પોલીસ આવી જતા ત્યાંથી તેમણે સ્થળ બદલ્યું હતું અને બીજી જગ્યા પર પુતળા દહન કર્યું હતું। જો કે આજે મકાઈપુર ખાતે વિરોધ પ્રદર્શન કરી ધરણા યોજ્યા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસે તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી છે અને કોંગ્રેસ જે છે તે હવે વધુમાં વધુ આક્રમક મૂળ સાથે વિરોધમાં ઉતરશે તેવું પણ જણાવ્યું હતું। જી જી, આભાર દિવેશ સમગ્ર વિગત આપવા બદલ। તો રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થતા ધરણા શરૂ થઈ ગયા છે। સુરતના આ ધરણાના દ્રશ્યો સામે આવ્યા છે। ટીંગાટોળી કરી કાર્યકરોને અટકાયત કરવામાં આવી અને વધુ આક્રમક સાથે ફરીથી પ્રદર્શન કરવામાં આવશે। કાર્યકરોની હાલ અટકાયત કરી લેવામાં આવી છે। સુરત ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધરણા કરાયા। Thank you.